જેમ કે આમાં 20 છે બરાબર s એ પાછળ આવી ગયો એની પાછળ es લાગશે પછી અ મેંગો એક મેંગો ચિત્ર આપ્યું છે એટલે એક વચન આ એક વચન છે અને આ બહુ છે તો એમાં મેંગો બરાબર તો ઓ આવે પાછળ ઓ ક્યાં છે આમાં આવે આવા શબ્દો પાછળ આપેલા હોય તો એની પાછળ es લાગશે ત્યારે તે બહુ વચન બની જશે એટલે મેંગો કેટલા છે મેંગો ના ચિત્ર બે આપેલા છે અને ડીસ ના ચિત્ર બે આપેલા છે એટલે ડીસ અને મેંગો એમ બહુવચનમાં થશે અને આ એક વચનમાં અ ડીસ અ મેંગો હવે આપણે આગળ જોઈએ વન એટલે એક એક વચન પછી મેની અને બહુવચન એમાં એક એપલ ચિત્ર આપ્યું છે એન એપલ તો તમારે એક વચન એન ઉપર આપણે છે તમારે બહુવચનમાં એકથી વધારે એપલ છે મેની એટલે બહુ વધારે એપલ તો તમારે શું પાછળ આપવાનું એપલ્સ પાછળ એસ આવી જશે આપણે આગળ જેમ જોયું એસ ડબલ એસ સી એચ એસ એચ પછી એક્સ અને ઓ આવા શબ્દો લાગે તો એની પાછળ ઈ એસ લાગી જશે એટલે કે બહુ વચન બની જશે અને એસ વાળા એક્ઝામ્પલ પણ આપણે જોઈ લીધા જેની પાછળ આવા શબ્દો અને એકથી વધારે આપેલા હોય તો બહુ વચન શબ્દો બની જશે હવે આપણે આગળ જોઈએ અ કાર તો એકથી વધારે કાર આપેલી છે તો પાછળ સી એ આર છે તો એમાં શું લાગશે એસ લાગશે સી એ આર એસ એટલે કાર થઈ જશે પછી લાગશે એન હાઉ તો હાઉ માં આવો કોઈ શબ્દ આવતો નથી તો ઓ ડબલ્યુ એલ એસ હાઉસ થઈ જશે પછી અ વોચ ડબલ્યુ એ ટી સી એચ ડબલ્યુ એ ટી સી એચ સી એચ આવે આ રહ્યો સી એચ તો એમાં ડબલ્યુ એ ટી સી એચ પાછળ ટી એસ આવશે જેના છેલ્લા શબ્દો આપેલા હોય એની પાછળ જ ટી એસ આવશે બાકીના બધામાં એસ આવશે હવે આગળ પાછળ શું હોય એક્સ આવે તમને એક્સ દેખાય છે તો અહીં શું થઈ જશે બોક્સિસ પાછળ એસ લાગી જશે પછી અ ગ્લાસ શું તમને ડબલ એસ દેખાય છે આ રહી તો ગ્લાસિસ થઈ જશે અ બોક્સ તો બોક્સિસ કેમ કે એસ એક્સ આવે છે પાછળ અ ગ્લાસ તો ડબલ એસ છે તો એની પાછળ ગ્લાસિસ એ એસ લાગશે તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વચન અને બહુવચન ના એક્ઝામ્પલો જોયા હવે આપણે ફન ટાઈમ જોઈશું ફન ટાઈમ તેમાં આગળ છે પ્રશ્ન કે ચિત્રો જોઈ શબ્દો બહુવચનમાં લખો આપણે બહુવચનમાં શબ્દો લખવાના છે તો એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે એક એક્ઝામ્પલ જોઈએ એમ અમરેલા આ છે એક વચન એન અમરેલા અને એકથી વધારે આપેલું હોય તો પાછળ શું લાગશે તો પાછળ મેં તમને પહેલા કીધું કે જેમાં એસ ડબલ એસ એચ સી એસ એચ
તો શું આવશે પેન ચીઝ હક કાઈ તો કાઈ માં એસ આવશે તમારે તેમાં રંગ પૂરવાના છે અને જોડે કવિતા ગાવાની છે આપણે એકવાર જોઈ લઈએ ધ એ